Navaskarēt, lai rīt gūst rādītā apnu, svagat, čē. લાંબા સમયના વિરામ બાદ આખરે અષાઢ મહિનાના પ્રથમ દિવસથી જ રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રોજ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા આજે પણ મન મૂકીને વરસી રહ્યા છે તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા કહ્યું કે આજના દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે એવામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જી હા દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના ત્રણ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો ગુજરાતના કયા ત્રણ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ મુકવામાં આવે આવ્યું છે તે જણાવીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સતાને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસું નિષ્ક્રિય હતું જે ફરી એકવાર સક્રિય થઈ ચૂક્યું છે તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી તેમજ હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં ત્રીસથી ચાલીસ કિલોમીટરના ઝડપે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે ત્યારે તમને જણાવી દે કે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ત્રણ બંદરો અમરેલી જિલ્લાના જાફરાબાદ ગીર સોમનાથ અને કચ્છના જી હા આ દરમિયાન દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને મેરીટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કરવામાં આવ્યા છે તેઓને તમને જણાવી દઈએ કે અગમચેતી માટે તંત્રએ અમરેલી જિલ્લાના જાફરાબાદ ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભય સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીના પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યના વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે જૂનાગઢના વિસાવદરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અહીં જેને લઈ નીચાણવાળા વિસ્તારો

વડોદરા સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં